શું લોકસભા ચુનાવ મોકળી આવી વિશે લોકસભા ચુનાવના અત્યારે પડકાર પણ પડી રહ્યા છે, શું કેવી રીતના તૈયારી છે તમારી? અત્યારે સાહેબ અમારી લોકસભાની તૈયારીઓ ચાલે છે, જે ખાટલા બેઠકો કરી છે, પછી વતામાં અમુક 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી એવું અમુક તહેવારો આવતા હોય છે ત્યારે એમ ગમે ત્યારે પાર્ટી લેવલે અમે અત્યારે જે યોજનાઓ છે એમાં લગતી તમામ કામગીરીઓ ચાલુ છે. બેન વાત કરે તો તમે મહિલા છો અને સરકારે ત્યારે કેન્દ્ર સરકારે હોય ત્યાં રાજ્ય સરકાર લેવલે બહુ મોટી મોટી યોજનાઓ કાઢવામાં આવી છે, જેથી કરીને એક મોટામાં સફળ યોજના જોઈએ તો ઉજ્જવલ યોજના કાઢવામાં આવી હતી. ઉજ્જવલ યોજનાને લઈને વાત કરીએ તો તમારા વિસ્તારની અંદર કેટલા લોકોનો ગેસ કનેક્શન મળી ગયા છે અને એ લોકોને તમે જ્યારે મળતા હોય છો ત્યારે એમની પ્રતિક્રિયા શું હોય મહિલાઓની? મહિલાઓની ખૂબ સારી પ્રતિક્રિયા હોય છે સાહેબ. અત્યારે અમારે જે આદિવાસી પટ્ટો છે એમાં અત્યારે બળતણ તરીકે લાકડા બાળીને લોકો ગુજરાન ચલાવતા હતા, અત્યારે ગેસના બોટલ આવી ગયા છે ઘેર ઘેર. અત્યારે અમે ઘેર ઘેર ફરીને લોકોને બોટલ આપીએ છીએ અને લોકોની સેવા કરીએ છીએ, એમાં બહેનો બહુ જ ખુશ છે સાહેબ. શું બહેનો બહુ ખુશ છે? વાત કરીને બહેનોને બહુ મોટો દુઃખ હતો. તમારા કહેવાથી લોકસભા ચુનાવ તમારી સાથે કેટલી બહેનો રહેશે? અમારી સાથે સાહેબ બહેનો રહેશે 75% ખરી સાહેબ. બેન વાત કરીએ તો તમારો વિસ્તાર જે છે ટ્રબલ વિસ્તાર છે, જેની કહેવાય આદિવાસી ગ્રાઉન્ડ છે, તો અહીંયા આગળ જે રાજ્ય સરકારને અહીંયા કેન્દ્ર સરકારને જે ઠલવાતી અહીંયા ફાળવાતી યોજનાઓ છે, કેટલા પર્સન્ટ અહીંયા તમારા ખરેખર દેખરેખમાં કેટલું કામ શક્ય થાય છે? કામ થાય છે સાહેબ, અત્યારે કામગીરી ચાલુ છે, જે યોજનાઓ પ્રમાણે કામગીરી ચાલુ છે સાહેબ. કેટલી મતલબ કેટલા ટકા રોડ કેટલા બને છે? ઉજ્જવલ યોજના તમે કીધું કે ઉજ્જવલ યોજના મહિલાઓ જોડે પહોંચી ગઈ છે, રોડ કેટલા બને છે અને જે ત્યાં સ્થિતિ ખરેખરમાં ત્યાંની સ્થિતિ શું છે? અહીંયાની સ્થિતિ અત્યારે એમ તો જોવા જઈએ સારી છે સાહેબ, પણ જે અમુક જે રોડ કે અમારે વિધાનસભા સાહેબ ગરબાડા લાગે છે, ગરબાડા વિધાનસભામાં અમારે એમએલએ નથી, એમએલએમાં અમારે પેલા એના પ્રમાણે ચાલે છે સાહેબ. અત્યારે એમએલએ કોંગ્રેસનો છે, અમારે ભાજપનો એમએલએ નથી, તો અમારે જે અમારે સરકાર પ્રમાણે જે યોજનાઓ આવે છે એમાં અમારે જે ભાગે પડતું કામ આવે છે એ અત્યારે ચાલે છે સાહેબ. રોડ 50% અમારે રોડ ઘાટા વિસ્તારમાં ચાલુ છે સાહેબ. સરકારનું કેવું એમ છે કે સરકાર બીજેપીની છે, એમએલએ કોંગ્રેસનો છે, તો સરકારને એવું લાગતું હોય કે કદાચ અમે ગ્રાન્ટ આપી દઈશું અને નામ થશે કોંગ્રેસનું, એવું પણ કદાચ થઈ શકતું હોય, કેમ કે સરકાર બીજેપીની છે અને એમએલએ તમારો કોંગ્રેસનું છે. પણ વાત કરીએ તો એ બધું અગર એક જનતાના રક્ષણ અને સેવા માટેનું હોય તો એક સરકારને પણ પક્ષપાત છોડીને જનતાની ખુલ્લીને સેવા કરવી જોઈએ. બેન એક લાસ્ટ સવાલ તમારી સાથે લઈને આવી છે કે જે ટ્રબલ વિસ્તારની અંદર જે કામ કરતા હતા, હવે આગળ લોકસભાની કેવી રીતના તમે તૈયારી કરો છો, જેથી કરીને 1-to-1 બહેનો સાથે કેવી રીતના જાઓ છો, શું તૈયારી છે અને તમારે આવનાર લોકસભાનું ચુનાવ છે લડવાના છે, કોણ લડવાના છે? અત્યારે લોકસભામાં અમારે જશવંતસિંહ ઠાકોર સાહેબ લડવાના છે બીજેપીમાં, અને અત્યારે અમે એમના માટે ફૂલ તૈયારીઓ કરીએ છીએ સાહેબ. ઘરે ઘરે જઈ જઈને જે અમારે યોજના પ્રમાણે જે લાભ આપ્યો છે લાભાર્થીઓને જઈને બધી હકીકત સમજાવીએ છીએ, અને હાલની કામગીરી અમે અમારી પાર્ટી પ્રમાણે અમે કરીએ છીએ. બેનનું કેવું છે કે અત્યારે પાર્ટી પ્રમાણે જ કામગીરી કરીએ છીએ અને સતત જનતાની વચ્ચે રહીને ટ્રબલ એરિયાની અંદર રહીને જનતાને વચ્ચે રહી. અત્યારે બેન એક લાસ્ટ સવાલ એમ તમને કહીશ કે જ્યારે મોદી સરકારના 4.5 વર્ષ પૂરા થઈ ગયા, લોકસભાના ચુનાવનું બિગુલ પણ વાગવાની તૈયારીમાં છે, શું કેટલા કામો થયા છે અને ખરેખર કયા કામો બાકી રહી ગયા છે કરવાના સાહેબ? અમારે મોટે ભાગે કામો નાના મોટા કામો તો થયા છે સાહેબ, પણ અમારે આ રોડ જે માંગણી કરીએ એ મુજબ થતું નથી, કેમ કે અત્યારે વાત કરીએ એમએલએ અમારે નથી, એટલે અમારે જે મંડોરથી ભાણપુર જવા માટે રોડ છે એમ ખલતાથી ભાણપુર જવા માટે અમે રોડની અમુક માંગણીઓ કરીએ છીએ, પણ અમારે એમએલએ નથી એટલે થઈ શકતું નથી. શું કહેતો સરકારને શું કહેવા માંગતો? સરકારને અમે રોડની માંગણીઓ કરીએ એ અમારી આશા પૂરી કરે એવી અમે સરકારને આ
આ બેન હતા જેમનું કેવું છે કે એમએલએ અમારું નથી પણ સરકાર અમારી છે, એની એમએલએ નથી અને સરકાર એમની છે, એ લઈને અત્યારે વાટોઘાટો ચાલી રહી છે. પણ ખેર સવાલ એ તો જનતાને જે ચૂંટીને મોકલ્યું એ જ વિધાનસભામાં બેઠા છે. લેકિન વાત કરીએ તો જે પાર્ટી લેવલ બીજેપીના લીડર છે અહીંયાના બેન, અહીંયા તમે કેવો હોદ્દો ધરાવો છો? અત્યારે સાહેબ હું તાલુકા પંચાયત કાકડ ખીલા સીટ લડેલી છું અને અત્યારે મહિલા મોરચામાં દાહોદ જિલ્લામાં મંત્રી તરીકે છું સાહેબ. હા, તો એટલા મોટા હોદ્દા તરીકે મંત્રી તરીકે છે અત્યારે વાતચીત કરેલ છે એમની, અમારી જોડે વાતચીત કરી અને એમને કીધું કે જે અમારી અમુક જે મૌખિક સમસ્યાઓ છે, રોટી કપડા મકાન એલસી એ તો ખરું જ, પણ જે રોડ રસ્તા અને ગટરોનું જે કામકાજ છે અમારો એમએલએ નથી સરતા, કામ જે છે એ ધીમે ગતિએ ચાલે છે. કેમેરા પર્સન ધર્મેશ કે સાથ પારસ રાઠોડ, હિન્દુસ્તાન કે આવાજ, દાહોદ.